गुड मॉर्निंग मेरे प्यारे मित्रों, केम छो बधा? मजामां छो ने? धोरण आठनी अंदर जेवुं के आपणे जाणीए छीए के अत्यारे चेप्टर नंबर बे चालू छे। चेप्टर नंबर बे नी अंदर आपणे सेलसनो अभ्यास करवानो छे, एनी वात आपणे पहले रिविजन करी लईए। थोड़ो आनी अंदर छे सूक्ष्म जीवो, मित्रो अने शत्रु। विद्यार्थी मित्रो, आपणे मित्रों अने शत्रु सूक्ष्मजीवो कई कई रीते थई शके छे तेनी आपणे चर्चा करवानी छे। काले मैं तमने 20 पारिभाषिक शब्दों समझाव्या था। 20 पारिभाषिक शब्दोनी अंदर लगभग बधी ज वस्तु आवी जाय छे, तो पछी एनी अंदर हवे जे मोटा प्रश्न छे जेनी अंदर नाना नाना खाली जग्या, छोड़का, खोरा खोटा, एक वाक्यमां जवाब, ए बधा आवरी लेवाय छे एवा मोटा प्रश्नो छे, એ આપણે અહીંયા ચર્ચા કરવાના છે। તો આજના વિડિયોની શરૂઆત એવી રીતે કરી છે, લેક્ચર નંબર 7 પાઠ નંબર 2 વિષય વિજ્ઞાન, એની અંદર પ્રશ્ન નંબર 1। પરંતુ આ પ્રશ્ન પહેલા વાલીશ્રીઓને રિક્વેસ્ટ છે કે પોતાના બાળકોની ખાસ સાત સંભાળીય વિડિયો જેવી રીતે સ્કૂલની અંદરથી મોકલવામાં આવે છે એ વ્યવસ્થિત જોઈ, એનો વ્યવસ્થિત અભ્યાસ કરવાનો, અને અભ્યાસ કર્યા બાદ એ બધા વિડિયો છે એને વારંવાર રિપીટ કરી શકો અને એને જોઈને હોમવર્ક કરી શકો, એવી રીતે તમારા બાળકને પ્રિપેર કરો। સૌમ્યા મિત્રો, તો હવે આજના જે મહત્વના પ્રશ્નો છે એની ચર્ચા ઉપર જઈએ। તો આપણો પહેલો ક્વેશ્ચન છે, આપણા જીવનમાં સૂક્ષ્મજીવો ઉપયોગી હોય એવા કોઈ પણ 10 ઉપયોગ અથવા તો 10 વાક્ય લો। તો મિત્રો, ઘણી બધી રીતે આપણા જીવનની અંદર સૂક્ષ્મજીવો ઉપયોગી છે। આપણને ભલે એવું લાગતું હોય કે સૂક્ષ્મજીવો છે નુકસાન કરતા પણ છે અને ઉપયોગી પણ છે, તો અહીંયા સૂક્ષ્મજીવો છે એની ઉપયોગીતા વિશે 10 વાક્ય લખવાના છે। ચાલો સ્ટડી કરીએ। સૌપ્રથમ સૂક્ષ્મજીવો છે એની ઉપયોગીતા, એમાં પહેલું છે જે બેક્ટેરિયા છે સૂક્ષ્મજીવોમાં, લેક્ટોબેસિલસ નામના જે બેક્ટેરિયા છે એ લેક્ટીઝ એટલે કે લેક્ટોઝનું લેક્ટીઝમાં રૂપાંતર કરે છે, એટલા માટે દૂધનું દહીંમાં રૂપાંતરિત થઈ જાય છે। લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા દૂધનું દહીંમાં રૂપાંતર કરે છે ઉત્સર્ગ લેક્ટેઝની હાજરીમાં। લેક્ટેઝ નામનો ઉત્સેચક છે, એની હાજરીની અંદર લેક્ટોબેસિલસ બેક્ટેરિયા દૂધનું દહીંમાં રૂપાંતર કરે છે। પછી યીસ્ટ વિશે થોડા ઉપયોગો છે। યીસ્ટ છે એ એક કોષી ફૂગ છે, ખાસ યાદ રાખજો એક કોષથી બનેલી ફૂગ છે, ફૂગ છે મિત્રો, એ શું કરે છે તે ચીઝ, પનીર, બ્રેડ, કેક, પેસ્ટ્રીઝની બનાવટ માટે ઉપયોગી છે। મિત્રો, ઉપયોગ યીસ્ટને લીધે ઘણા બધા એના ઉપયોગ છે, એ અહીંયા બ્રેડ, કેક, પેસ્ટ્રીઝ વગેરે બનાવવા માટે ઉપયોગી છે। યીસ્ટનો આલ્કોહોલના ઔદ્યોગિક ઉત્પાદનમાં ઉપયોગ થાય છે। મિત્રો, આલ્કોહોલ એટલે તો તમને ખ્યાલ જ છે, જેની અંદરથી આલ્કોહોલ ની મદદથી ઘણા બધા એનો ઉપયોગ છે, પરંતુ આપણે મુખ્યત્વે તેને જે ડ્રિંક્સ હોય દારૂ બનાવવાની અંદર આલ્કોહોલનો ઉપયોગ થાય છે, પરંતુ માત્ર એનો એક જ ઉપયોગ નથી। આલ્કોહોલના સેનિટાઈઝર હાલની પરિસ્થિતિમાં તમને ખબર જ છે, આલ્કોહોલ ઝેરોક્સ મશીન હોય એ ઝેરોક્સ મશીનની અંદર પણ ઉપયોગી થાય છે, તો એનો ઔદ્યોગિક ઉત્પાદન કરવું હોય તો યીસ્ટનો ઉપયોગ થાય છે। પછી ઇડલી, ઢોસા, ખમણ, ટોપડા વગેરે બનાવવા માટે પણ યીસ્ટ ઉપયોગી છે। જોયું મિત્રો, વધારે પડતા ખોરાકમાં આથો લઈ આવવા માટે આની પહેલા આપણે ભણી ગયા, એની અંદર યીસ્ટ ઉપયોગી છે। પછી મશરૂમ એ ફૂગ છે, મશરૂમ નામની ફૂગ છે એટલે કે બિલાડીનો ટોપ મશરૂમ, એ આપણે ખોરાક તરીકે ઉપયોગમાં લઈએ છીએ। મશરૂમ રાઈસ એવું આપણે ખાધેલું હશે, મશરૂમ ખોરાક તરીકે ઉપયોગી છે। પેનિસિલિયમ નામની ફૂગનું નામ છે પેનિસિલિયમ, પેનિસિલિયમ નામની જે ફૂગ છે એ પેનિસિલિયમ એન્ટીબાયોટિક બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે। પેનિસિલિયમ નામની ફૂગમાંથી પેનિસિલિન એન્ટીબાયોટિક બનાવવામાં આવે છે। પછી છે રાઇઝોબિયમ બેક્ટેરિયા જમીનની અંદર નાઇટ્રોજનનું સ્થાપન કરે છે, કેવી રીતે એ આપણે આગળના ચેપ્ટરમાં શીખી ગયા છે। જે કઠોળ વર્ગની કે પછી સિમિકોણની વનસ્પતિ છે એના મૂળ ગંડિકાની અંદર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય છે,
અને જમીનમાં ખાતરની ગોતી કરી જમીનની ફળદ્રુપતા વધારે છે. ખ્યાલ આવ્યો મિત્રો? પછી ગટરના ગંદા પાણીનો બેક્ટેરિયા દ્વારા વિઘટન કરી, વિઘટન એટલે શું મિત્રો? વિઘટન એટલે પોતે જે હાનિકારક દ્રવ્યો છે એનું એને છૂટા પાડી દે છે અને પાણીને ફિલ્ટર કરે છે, બિના હાનિકારક અને ઉપયોગી એવા પદાર્થોમાં ફેરવે છે. આ રીતે પર્યાવરણને સાફ રાખવામાં પણ મદદરૂપ થાય છે. કોણ? બેક્ટેરિયા. પછી કેટલીક દવા અને એન્ટીબાયોટિક બનાવવા કેટલાક ફૂગ અને બેક્ટેરિયા ઉપયોગી છે. ફૂગ અને બેક્ટેરિયા ઘણી બધી દવાઓ માટે ઉપયોગી છે મિત્રો, ખાસ યાદ રાખજો. એન્ટી ફંગલ ક્રીમ હોય, ફૂગ અને ફંગલ કહેવાય, તો એન્ટી ફંગલ ક્રીમ બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે. અને લાસ્ટ, કેટલાક બેક્ટેરિયા અને ફૂગ વિઘટકો તરીકે ભૂમિકા ભજવે છે. મિત્રો, જ્યારે કોઈ પશુ પક્ષી કે મનુષ્ય એને દાટવામાં આવે અથવા તો મરી જાય ત્યારે એના શરીરની અંદર બેક્ટેરિયા લાગે, એ બેક્ટેરિયા છે એનું વિઘટન કરે, એટલે જટિલ પદાર્થો એને છૂટા પાડે. બરાબર? કાર્બોદિત, પ્રોટીન, ચરબી વગેરે જટિલ પદાર્થો છે એનું સરળ સ્વરૂપમાં રૂપાંતર કરે એને વિઘટન થયું કહેવાય, અને દ્રવ્ય ચક્રને વ્યવસ્થિત રીતે ચલાવવામાં મદદરૂપ થાય છે. દ્રવ્ય ચક્ર એટલે શું મિત્રો? તો દ્રવ્ય ચક્ર એટલે આપણા શરીરની અંદર વિવિધ દ્રવ્યો રહેલા છે એનું સરળ સ્વરૂપમાં રૂપાંતર કરતું જાય છે, અને એવી રીતે ફરી જમીનને પોષક તત્વો મળે છે. વનસ્પતિ નાશ પામે તો એ જે પોષક તત્વો જમીનમાંથી જે ઉપાડેલા હોય, જમીનમાંથી એ પોષક તત્વો લીધેલા હોય, ફરી નાશ પામીને જમીનની અંદર પાછા ફેરવાઈ જાય. પછી તો આ 10 મુદ્દા છે, મિનિમમ 10 મુદ્દા આપણે લખ્યા છે કે જેના દ્વારા આપણે કહી શકી કે સૂક્ષ્મજીવો છે આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે. હવે આપણો પ્રશ્ન છે, સૂક્ષ્મજીવો દ્વારા થતા નુકસાન વિશે ચર્ચા કરો. જોયો મિત્રો, જેવી રીતે સૂક્ષ્મજીવો ઉપયોગી છે એવી રીતે નુકસાનકારક પણ છે, તો એના નુકસાન કયા કયા છે? સૂક્ષ્મજીવો દ્વારા થતા નુકસાનની ચર્ચા કરો. પેલું, રોગકારક બેક્ટેરિયાને લીધે ઘણા બધા રોગ થાય. કેવા? કોલેરા, ટાઇફોઇડ, ક્ષય, ન્યુમોનિયા એના જેવા રોગો થાય છે. આ ઉપરાંત પરજીવો દ્વારા મલેરિયા અને મરડો જેવા રોગ થાય છે. મિત્રો, મલેરિયા છે એ મચ્છર દ્વારા ફેલાય છે, મચ્છર એને ફેલાવે છે, મચ્છર દ્વારા થાય છે, પણ પોતે મચ્છર ઈ કરતો નથી. એના પગ ઉપર પરજીવો ચોંટી જાય છે, આપણી ચામડી ઉપર જેને બેસે અને આપણને કરડે, તો એ પરજીવો આપણને રોગ કરે છે, સૂક્ષ્મજીવ છે. પછી બેક્ટેરિયા ને ફૂગને લીધે ખોરાક, શાકભાજી, ફળો વગેરે બગડે છે અને અખાદ્ય બને છે. સાચી વાત છે, બગડેલી વસ્તુ તો આપણે આંધી નહીં ખાતા હોય, સમજાણું મિત્રો? તો પછી એ વસ્તુઓ છે એને શું કરવાનું? અખાદ્ય બને એટલે ખાવાની નહીં, નહીં તો મોટા ભાઈ નુકસાન થશે. ફૂડ પોઈઝનિંગ તો આપણે જોઈએ ને એ પણ થઈ શકે. લીલ જળાશયોમાં ખૂબ ઝડપથી ફેલાય છે અને પાણીમાં દુર્ગંધ ફેલાવે છે, વળી તેનું પાણી પીવા લાયક રહેતું નથી. લીલ છે મિત્રો, બેક્ટેરિયા, પ્રજીવ, ફૂગ, લીલ આ બધા સૂક્ષ્મજીવો છે, ઈ પર્યાવરણને ઘણું નુકસાન પણ કરે છે અને ઘણો ફાયદો પણ કરે છે. પાણીમાં દુર્ગંધ લઈ આવે છે અને પાણી પીવાતા રહેતું નથી. ફૂગ લાવવાથી કપડા, ચામડા અને લાકડાની વસ્તુઓ ખરાબ થઈ જાય છે. તો આ પહેલો પ્રશ્નની ફાયદા માટે સૂક્ષ્મજીવોના, બીજો પ્રશ્ન સૂક્ષ્મજીવોથી થતા નુકસાન વિશે છે. હવે એન્ટીબાયોટિક્સ એટલે શું? એનું સેવન કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? તો મિત્રો, બે પ્રશ્ન આપણે જે કરેલા છે, પહેલો આપણા જીવનમાં સૂક્ષ્મજીવોની ઉપયોગીતા અને બીજો આપણા જીવનમાં સૂક્ષ્મજીવો દ્વારા થતા નુકસાન, એની વાત કરીએ. તો બે મિનિટમાં આ જોઈ લો અને કઈ ના સમજે તો પૂછી લો. ચલો મિત્રો, તો હવે આ બંને પ્રશ્નોમાં લગભગ કોઈને મેં પ્રશ્ન નહીં હોય, તો પેલો, બીજો અને ત્રીજો પ્રશ્ન છે એ તમારે એકવાર ક્લાસ વર્કમાં, એકવાર હોમવર્કમાં, એવી રીતે કોઈ બે વાર લખવાના છે. વિદ્યાર્થીઓને હોમવર્ક વ્યવસ્થિત રીતે આપણે વિડીયોમાં કહી જ દઈએ છીએ, તો પછી એ વિડીયો દરમિયાન જે હોમવર્ક આપવામાં આવે એ ફરી ફરી શા માટે કહેવામાં આવે છે? કારણ કે ઘણા વિદ્યાર્થીઓને હજી મેબી સમજાય નહીં, તો પછી આ વિડીયો દ્વારા વિડીયોની અંદર 3-4 વાર બોલવું એટલે ખ્યાલ આવી જાય. આના પછીનો આપણો પ્રશ્ન છે મિત્રો, એન્ટીબાયોટિક્સ એટલે શું? એન્ટીબાયોટિક્સ નો સેવન કરતી વખતે કઈ કઈ સાવધાની રાખવી જોઈએ? તો જુઓ, ફર્સ્ટ ઓફ ઓલ બેક્ટેરિયા
ફૂગ માંથી બનાવેલા ઔષધો બેક્ટેરિયા અને ફૂગ માંથી બનાવેલી ઔષધો કે જે બીમારી પેદા કરનારા સૂક્ષ્મ જીવોને નષ્ટ કરે છે ખાસ ધ્યાન રાખજો બેક્ટેરિયા અને ફૂગ આ બધીની ઉપયોગિતા આપણે જોઈ ગયા ને હવે બેક્ટેરિયા અને ફૂગ માંથી બનાવેલા ઔષધો જે બીમારી પેદા કરનારા સૂક્ષ્મ જીવોનો નાશ કરે છે અથવા તો એ વૃદ્ધિ અટકાવે છે આ પ્રકારના ઔષધોને એન્ટીબાયોટિક્સ કહેવામાં આવે છે ખ્યાલ આવ્યો મિત્રો એન્ટીબાયોટિક્સ કોને કહેવાય તો બેક્ટેરિયા અને ફૂગમાંથી બનાવેલા અને બીજા સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવે અથવા નાશ કરે બીજો પોઈન્ટ પેનિસિલિન સ્ટ્રેપ્ટોમાઇસિન ટેટ્રાસાઇક્લિન અને ઓરિથ્રોમાઇસિન આવા ઉપયોગી એન્ટીબાયોટિક્સ છે અમુક એન્ટીબાયોટિકના નામ આપ્યા છે ફરીથી વાંચી પેનિસિલિન સ્ટ્રેપ્ટોમાઇસિન ટેટ્રાસાઇક્લિન અને ઓરિથ્રોમાઇસિન આ એક અલગ અલગ જાતની એન્ટીબાયોટિક્સ છે કોઈ વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવોનું સંવર્ધન કરે એટલે કે એનો વૃદ્ધિ કરે એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે જેનો ઘણા રોગોની સારવારમાં ઉપયોગ થાય છે જોયો મિત્રો ઘણા રોગોની સારવાર માટે સૂક્ષ્મજીવોનું સંવર્ધન કરવામાં આવે એની વૃદ્ધિ કરવામાં આવે અને એન્ટીબાયોટિક્સ એના દ્વારા બનાવવામાં આવે છે પછી એન્ટીબાયોટિક્સનો સેવન કરતી વખતે માન્ય ડોક્ટરની સલાહ લે કોઈ પણ દિવસ આપણી મરજી મુજબ કોઈ પણ જાતની દવા લેવી નહીં માન્ય ડોક્ટર હોય જે સર્ટિફાઈડ ડોક્ટર હોય એના દ્વારા એવું કહેવામાં આવે કે એન્ટીબાયોટિક અત્યારે આ પરિસ્થિતિમાં તમારે લેવી જોઈએ તો જ લેવાની ગમે ત્યારે મન ભાવે ત્યારે દવા ખાઈ લેવાની ભારે છે એવી રીતે નથી હોતું જ્યારે આપણને કોઈ લાગુ પડતો રોગ હોય એને લાગુ પડતી એન્ટીબાયોટિક્સ ડોક્ટર આપે છે દવા આપે છે એ જ લેવાની છે બરાબર છે પછી ડોક્ટરોએ જે માત્રામાં એટલે કે જે ડોઝ લખી દીધો હોય કે સવાર બપોર અને સાંજ અથવા સવાર સાંજ અથવા એક જ ટાઈમ બપોર એવી રીતે એને જે ડોઝ આપ્યો છે જયમાં બાદ કે જયમાં પહેલા કે જયમાં પછી આ ગોળી અડધી લેવાની આખી લેવાની એક સિરપ લેવાની અડધી ચમચી લેવાની કે પૂરી ચમચી લેવાની આવી બધી ડિટેલ્સ ડોક્ટર લખે એ મુજબ જ જે માત્રામાં જે સમયે દવા લેવાનું કહ્યું તેટલી દવા સમયસર પૂર્ણ કરવી એકવાર સારો થઈ ગયો એટલે મૂકી દીધી એવું નહીં એક કોર્સ હોય કોઈ બે ત્રણ દિવસ હોય પૂર્ણ જ કરવાનો પછી જો એન્ટીબાયોટિક્સની જરૂર ન હોય ત્યારે અથવા આરોગ્ય અયોગ્ય માત્રામાં લેવામાં આવે એન્ટીબાયોટિક્સની આપણે જરૂર જ નથી અત્યારે પૂર્ણ સ્વસ્થ છે કોઈ જાતની જરૂર નથી છતાં પણ આપણે એન્ટીબાયોટિક્સ લઈ અથવા અયોગ્ય માત્રામાં લઈ તો ભવિષ્યમાં જ્યારે એની જરૂર પડે ત્યારે તેની અસર થતી જ નથી અથવા ઓછી થાય છે સમજાણું મિત્રો જો અયોગ્ય માત્રામાં લેવામાં આવે તો એની અસર ઓછી થાય કારણ કે સમય મુજબ તમે ના લીધી હોય તો નુકસાન તો થાય છે વળી જો એન્ટીબાયોટિક્સ બિનજરૂરી લેવામાં આવે તો શરીરમાં રહેલા જરૂરી બેક્ટેરિયા નાશ પામે છે જોયું મિત્રો શરીરની અંદર જરૂરી બેક્ટેરિયા ઘણા બધા છે જેમ કે દહીંમાં બેક્ટેરિયા રહેલા છે છાશની અંદર બેક્ટેરિયા રહેલા છે એ આપણા શરીરના પાચનમાં મદદરૂપ છે જો આપણે ફરી રીતે એ બેક્ટેરિયા છે એ શરીરમાં ઉપયોગી હોય વધારે એન્ટીબાયોટિક લઈએ તો એ વધારે એન્ટીબાયોટિક આપણા શરીરમાં ખૂબ મોટું નુકસાન કરે છે જે જરૂરી બેક્ટેરિયા હોય એને પણ નાશ કરી નાખે છે જોયું એન્ટીબાયોટિક્સ તો મિત્રો પેલો બીજો અને ત્રીજો જે પ્રશ્ન છે ફરી એકવાર એ બે અને ત્રણ પ્રશ્નો મેં કરાવેલા છે એકવાર ક્લાસ વર્કમાં એકવાર હોમવર્કમાં કુલ બે વાર તમારે લખવાના છે તો હવે આવતે નેક્સ્ટ વિડીયોમાં એક નવા લેક્ચર સાથે એક નવા ટોપિક સાથે મળીશું બીજા પ્રકરણની અંદર ત્યાં સુધી ઘરે રહો સુરક્ષિત રહો થેન્ક યુ